નમસ્તે દોસ્તો લઈને આવી છું તમારા માટે વાર્તાનો ખજાનો વાર્તાનું નામ છે લુચ્ચુ શિયાળ અને મૂરખ બકરો પુસ્તકનું નામ છે ઈસપની બાલવાર્તાઓ એક શિયાળ એક જૂના અવાવરું કૂવામાં પડી ગયું કૂવામાંથી બહાર નીકળવા એણે ઘણા પ્રયત્નો કર્યા પણ નીકળી શક્યું નહીં એવામાં એક મોટ વાળો બકરો ત્યાંથી પસાર થયો તેણે પાણી પીવાના ઈરાદે કૂવામાં ડોક્યું કર્યું તો અંદર શિયાળને જોયું તેણે પૂછ્યું શિયાળભાઈ અંદર પાણી કેવું છે લુચ્ચા શિયાળે તક ઝડપી લીધી તે બોલ્યું બકરાભાઈ આ કૂવાનું પાણી એવું મીઠું છે એવું મીઠું છે કે પીધા પછી એમ થાય કે પીધા જ કરીએ પીધા જ કરીએ અને ઠંડક તો આહા શું ઠંડક છે કેવી મજાની ઠંડક ઓહો બકરો તો ભોળવાઈ ગયો એણે જાજો વિચાર કર્યા વિના કૂવામાં ઝંપલાવ્યું બકરો જેવો નીચે આવ્યો કે શિયાળ લાગ જોઈ તેની પીઠ ઉપર ચડી ગયું અને છલાંગ મારીને કૂવાની બહાર નીકળી ગયું કૂવામાં નહોતું પાણી કે નહોતી ઠંડક બકરાને ખબર પડી કે પોતે કૂવામાં ફસાઈ ગયો છે તેણે શિયાળને મદદ માટે ઘણી બૂમો મારી પણ શિયાળ હવે સાંભળે ખરું તે દૂર રહીને બોલ્યું બકરા ભાઈ તમારી દાઢી લાંબી છે પણ તમારી અક્કલ તો સાવ ટૂંકી છે નહીં તો તમે કોઈને કહેવાથી કૂવામાં કૂદકો મારો ના જ મારો ને આમ કહી શિયાળ વિજયમાં મલકાતું મલકાતું પોતાના રસ્તે ચાલ્યું ગયું જોયું ને બાલ દોસ્તો કોઈના વચન ઉપર ક્યારેય આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ